આજે આપણે ધોરણ 7 ની અંદર પાઠ નંબર 12 આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ આવે આપણા હાથમાં નથી, પણ એના પાછળથી જે વ્યવસ્થાપન કરવું ને એ આપત્તિની ઝડપથી કઈ રીતે ઉગરી શકાય એના વિશે આપણે માહિતી મેળવીએ. પહેલા તો સૌપ્રથમ આપત્તિ એટલે કે હોનાર કુદરતી હોય અને માનવ સર્જિત હોય. આપત્તિ બે પ્રકારની હોય, એક કુદરતી હોય અને માનવ સર્જિત હોય. આપત્તિમાં આપત્તિઓ છે એમાં લખીએ પહેલા કુદરતી અને બીજી માનવ સર્જિત. જે માણસ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે. સૌપ્રથમ તો કુદરતી કઈ છે? કુદરત તરફથી આવતી આપત્તિઓમાં ભૂકંપ, જ્વાળામુખી, પૂર, વાવાઝોડું, દાવાનળ, ભૂકંપ, જ્વાળામુખી, પૂર, વાવાઝોડું, દાવાનળ, સુનામી વગેરે આ જે આપત્તિઓ છે એ બધી કેવી છે? કુદરતી, જે કુદરત દ્વારા કુદરત નિર્મિત આપત્તિઓ છે. એના પછી આપણે જોઈએ દુષ્કાળ. દુષ્કાળ આપત્તિ પણ એ કુદરત નિર્મિત. હવે જોઈએ માનવ સર્જિત, તો આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માતો. ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ, આગાહી કરી શકતા નથી. તો હવે આપણે જોઈએ તો આપણે
ધોરણ 7 ની અંદર ભૂકંપ વાવાઝોડું સુનામી પૂર અને દુષ્કાળ વિશે આપણે વિગતે જોવાનું છે તો સૌપ્રથમ ભૂકંપ વિશે આપણે જોઈએ ભૂકંપ એટલે કે પૃથ્વીનું આકસ્મિક વિધિ ધ્રુજુ ભૂકંપ એટલે પૃથ્વીનું આકસ્મિક રીતે ધુજારી પૃથ્વીના પેટાની અંદર જે કુદરતી હિલચાલ થાય છે એના કારણે જે પૃથ્વીની ધરા ઘણીવાર આકસ્મિક રીતે ધ્રુજી ઉડે છે એને આપણે ભૂકંપ તરીકે કહેવામાં આવે છે અને પૃથ્વીના જે આપણા વિસ્તારો છે એને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યા છે સિસ્મોગ્રાફ દ્વારા કે રિક્ટર સ્કેલ દ્વારા ભૂકંપની તીવ્રતામાં માપી શકાય છે ભૂકંપ આવે ત્યારે ઘણું બધી જાનમાલને નુકસાન થાય છે 26મી જાન્યુઆરી 2001 ના રોજ જે કચ્છની અંદર ભૂકંપ આવ્યો હતો એ સમયે ઘણા મકાનો પડી ગયા હતા અને હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘર વિહોણા બની ગયા હતા તો એને આગાહી કરી શકાતી નથી પણ એના પછી આપણે વ્યવસ્થાપન કરી શકીએ છીએ અને ઝડપથી આગાહી જે આપત્તિ આવી ગયા પછી ફરીવાર પુનઃવસન માટે ઝડપથી લોકોને બચાવ કરી શકીએ છીએ અને પુનઃવસન કરી શકીએ છીએ તો જોઈએ તો પહેલા ભૂકંપ આવે એટલે શું કરવું અને શું ન કરવું તો ભૂકંપ આવે એટલે શું કરવું ભૂકંપ આવે એ દરમિયાન શું ન કરવું ભૂકંપ આવે એટલે આપણે જે જગ્યાએ હોઈએ એ જગ્યાએ ક્લાસરૂમમાં હોઈએ તો બેન્ચ નીચે બેસીને બેસી જવું ઘરમાં હોઈએ તો મજબૂત ટેબલ ખાટલો જે પણ વસ્તુ હોય જેનાથી કોઈ પણ ઉપરથી વસ્તુ પડે તો આપણું રક્ષણ થાય એવું કરવું મોટા ઝાડ છે વીજળીના થાંભલા છે એની નજીક જવું જોઈએ નહીં તો વર્ગખંડની અંદર શું કરવું પાટલી છે બેસી જવું વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું જે વીજળીના થાંભલા હોય એનાથી દૂર રહેવું વીજળીના થાંભલાથી દૂર રહેવું અને ટીવી ટેલિવિઝન ના સમાચારો ના જાણકાર રહેવું શું ના કરવું એક તો દોડાદોડી ના કરવી દોડાદોડી કરવાની અને એ સમય જે ભૂકંપ દરમિયાન ક્ષતિગ્રસ્ત ભાગ હોય એ પડી અને ઘણે નુકસાન પહોંચાડી શકે છે ઊંચા મકાનો હોય એમાંથી લિફ્ટમાં ઉતરવું જોઈએ લિફ્ટમાં ઉતરવું નહીં લાઈટ જતું રહે તો લિફ્ટ ત્યાં ત્યાં બંધ થઈ જાય અથવા ઇમારત તૂટી પડે તો લિફ્ટની અંદર ફસાઈ જાય મૃત્યુ થવાના વધારે પ્રમાણમાં જોખમ રહે છે ભૂકંપ આવ્યો હોય એ સમય ઘરની અંદર એના પછી ગેસ કે લાઈટ કે વીજળીના સાધનો ઉપકરણો ચાલુ કરવાની ભૂકંપ આવે એના પછી શું શું ધ્યાન રાખવું તો શું કરવું તો વર્ગખંડની અંદર હોઈએ તો પાટલી નીચે બેસી જવું ઘરની અંદર હોઈએ તો ખાટલો છે મોટું ટેબલ છે છેલ્લે કશું ના હોય તો રસોડાના નીચે બેસી જવું જેથી કરી ઉપરથી વસ્તુ પડી આપણને નુકસાન પહોંચાડી શકે નહીં વીજળીના થાંભલા મોટા વૃક્ષો એને નીચે સંતાવવું જોઈએ નહીં શું કરવું તો વીજળીના થાંભલાથી દૂર રહેવું જોઈએ તેમજ ખુલ્લા મેદાનની અંદર જો રસ્તામાં હોય તો રસ્તાની અંદર શક્ય હોય તો ખુલ્લા મેદાનમાં જતા રહેવું શક્ય ન હોય તો દોડાદોડી કરવી જોઈએ નહીં તો શું ન કરવું એ સમય
જોડમાં જોડી કરવી જોઈએ નહીં, જે જગ્યાએ હોય ત્યાં સેમ રહેવો, લિફ્ટમાં કે ઊંચા મકાનો હોય ત્યાં લિફ્ટમાં ઉતરવું જોઈએ નહીં કે લિફ્ટમાં ઉતરવું જોઈએ નહીં. ભૂકંપ આવે પછી જો ઘરની અંદર ગેસ અને વીજળીના કનેક્શન હોય એને ચાલુ કરવા જોઈએ નહીં, એકવાર ખાતરી કરી લેવી અને પછી ચાલુ કરવા જોઈએ. જોઈએ તો આપણે 26મી જાન્યુઆરી 16 જૂન 1819 ની અંદર કચ્છમાં 8.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના પછી 12 જુલાઈ 1915 ની અંદર અંજાર એ પણ કચ્છની અંદર 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના પછી છેલ્લે 26મી જાન્યુઆરી 2001 ની અંદર કચ્છની અંદર 6.7 અને 7.7 ના બે આંચકા આવ્યા હતા. આમ કહેવાય કે કચ્છ એ આપણે ભૂકંપનો એક ઝોન તરીકે રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. એના પછી વાવાઝોડું, વાવાઝોડું એ કુદરતી આપત્તિ. વાવાઝોડું ટૂંકમાં કહીએ તો તોફાને ચડેલી હવા. આવી પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવે છે? જ્યારે હવાનું હલકું દબાણ સર્જાય છે અને વાતાવરણને અસંતુલા સર્જાય છે ત્યારે શું કરે છે? પવન કે ખૂબ જ ઝડપથી વેગ પકડે છે અને એ વેગ પકડે છે એટલે રસ્તાની અંદર જે પણ આવે એને તોડી પાડવાનો પ્રયત્ન કરે છે, એને આપણે વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ. ચક્રવાત તરીકે પણ ઓળખાય છે. હમણાં જ ગુજરાતની અંદર વાયુ વાવાઝોડું આવ્યું, એના પછી ઓખી આવ્યું, હુડહુડ આવ્યું, આ ઘણા બધા દર વર્ષે અલગ અલગ નામ આપવામાં આવે છે. આવા વાવાઝોડા ગુજરાતની અંદર દરિયા કિનારે, દક્ષિણ ભારતના દરિયા કિનારે તેમજ પૂર્વ ભારતના દરિયા કિનારે છે ત્યાં વાવાઝોડાઓ આવતા હોય છે અને ખૂબ જ જાનમાલને નુકસાન કરતું હોય છે. તો હવે આ એક આગાહી કેવી છે, સોરી આપત્તિ કેવી છે જેની આગાહી કરી શકાય છે. તો જ્યારે વાવાઝોડું આવવાનું હોય અને તંત્ર જ્યારે આપણને સાવચેત કરે છે કે વાવાઝોડું આવી રહ્યું છે, આપણે જ્યારે વાયુ વાવાઝોડું આવે ત્યારે એક વીક પહેલા ટીવીની અંદર સમાચાર હતા કે ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડું ચક્ર વાવાઝોડું ટકરાશે, તો એ આવે એના પહેલા શું કરવું? તો જો વાવાઝોડું આવવાનું હોય એ સંભવિત વિસ્તાર હોય ત્યાંથી શક્ય બને તો દૂર જતા રહેવું, સલામત તંત્ર જે આપણને સૂચનાઓ આપે એ પ્રમાણે સલામત સ્થળે ખસી જવું. જો આપણે દરિયાની નજીક રહેતા હોઈએ, નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા હોઈએ, ભારે વરસાદ થાય તો પાણી ભરાઈ જાય એવા વિસ્તાર હોય તો ત્યાંથી ઊંચાઈવાળી જગ્યાએ જતા રહેવું. એ સમય દરમિયાન ખાવાની વસ્તુઓ, ટોર્ચ એટલે કે બત્તી, પીવાનું શુદ્ધ પાણી, નાના બાળકોના દવાઓ, કપડાં, રેડિયો જે જરૂરી વસ્તુઓ છે, ખાદ્ય સામગ્રીથી લઈને આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ લઈ અને સલામત સ્થળે ત્યાંથી ખસી જવું જોઈએ. વીજળી અને ગેસના જે કનેક્શનો છે તો વીજળીના કનેક્શન હોય તો જે બંધ કરી દેવું જોઈએ, ગેસનું રેગ્યુલેટર બંધ કરી દેવું જોઈએ જેથી કરી વાવાઝોડા દરમિયાન કોઈ પણ જાનહાનિ થવાનો, આપણા ઘરની અંદર જાનહાનિ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે. તંત્ર દ્વારા જે આપણને સૂચનાઓ આપવામાં આવે એનું પાલન કરવું જોઈએ અને જે રીતે તંત્ર આપણને કહે એ રીતે પાલન કરે એ જગ્યા છોડી દેવાની કે જગ્યા છોડી દેવી જોઈએ. તંત્ર આશરો આપે ત્યાં આપણે જેટલા સમય વાવાઝોડાની અસર રહે એટલા દિવસ ત્યાં આપણે નિવાસસ્થાન કરવો જોઈએ. આ વાવાઝોડું આવે એના પહેલા ન હતું, હવે વાવાઝોડું ચાલુ છે તો વાવાઝોડા દરમિયાન આપણે શું કરવું જોઈએ? તો પહેલા તો વાવાઝોડું આવવાનું હોય એ સમય ચેતવણી આપવામાં આવી હોય અથવા આપણે સમાચાર હોય કે 7 વાગે વાવાઝોડું ટકરાશે, પવનનો વેગ વધવા લાગે એ સમયે
ઘરના બારી બારણા બંધ કરી દેવા જોઈએ. શાળાની અંદર હો તો આપણે શાળાના બારી બારણા બંધ કરી દેવા જોઈએ અને શાળાને દોડી ઘરે જવાની જરૂર નથી. વાહનની અંદર હોઈએ તો જે જગ્યાએ રોડ ઉપર હોઈએ અને વાવાઝોડું આવી જાય છે તો જે જગ્યાએ હોઈએ કે મોટા લાઇટના થાંભલા અને વૃક્ષથી દૂર રહી અને ગાડીને રસ્તા ઉપર જ પાર્ક કરવી જોઈએ, જેથી કરી રસ્તા ઉપર બીજી વસ્તુઓ ઉડી આવે છે, પતાઓ આવે છે, વૃક્ષો ઉડીને આવે છે અને થાંભલો પડે તો આપણો બચાવ શક્ય બને છે. આપણા જે પાલતુ પ્રાણીઓ છે એમને પહેલા તો ખીલેથી છોડી દેવા જોઈએ. ખૂંટા ઉપર બાંધેલા હોય તો વાવાઝોડું આવવાને શરૂઆત થઈ જાય તો એ આપણે જે જગ્યાએ હોય એમને છોડી દેવાના, જેથી કરી પ્રાણીઓ પોતાની રીતે પોતાનો બચાવ કરી લેશે. શક્ય હોય તો આપણી સાથે એમને સેફ જગ્યા ઉપર લઈ જવા જોઈએ અને ત્યાં આપણી સાથે ત્યાં છૂટા રાખી અને એમની દેખરેખ રાખવી જોઈએ. જે રસ્તાઓ ઉપર મોટા હોર્ડિંગ્સ લગાવેલા હોય છે, જાહેરાતના મોટા બોર્ડ અને મોટા વૃક્ષો હોય એની નીચે આશરો લેવો જોઈએ નહીં. વાવાઝોડા દરમિયાન મજબૂત ઇમારત હોય તો એને નીચે જ આશરો લેવો જોઈએ. હવે વાવાઝોડું ચાલુ હતું એના વિશે જોયું. હવે આપણે વાવાઝોડાની બાદ શું કરવું જોઈએ? વાવાઝોડું વધી જાય, વાવાઝોડું એક કલાક બે કલાક સુધીની તોફાની હવા ચડેલી હોય એના પછી બધું સ્થળે પડતું જાય છે, તો પહેલા તો જ્યાં સુધી હવામાન સાફ ન થાય ત્યાં સુધી ઘર જે જગ્યાએ હોય ત્યાંથી બહાર નીકળવું જોઈએ નહીં. ગમે ત્યારે ફરીવાર વાવાઝોડું ટાટકી શકે છે, ભારે વરસાદ થઈ શકે છે, જેથી કરી આપણને નુકસાન થઈ શકે. તો જે જગ્યાએ હોઈએ ત્યાં જ રહેવું જોઈએ, જ્યાં સુધી હવામાન સાફ ન થાય ત્યાં સુધી ત્યાંથી નીકળવું જોઈએ નહીં. એ વાવાઝોડા દરમિયાન લટકતા હોર્ડિંગ્સ હોય, ખુલ્લા વાયરો હોય કે પછી તૂટી ગયેલા વૃક્ષની ડાળીઓ લટકતી હોય તો એવી જગ્યાએ જવું જોઈએ નહીં. કોઈ જગ્યાએ કોઈ માણસ દવાયો હોય, પ્રાણી દવાયો હોય અને લોકો બચાવ કામગીરીમાં જોડાયેલા હોય તો ત્યાં જોવા માટે ટોળા વળવા જોઈએ નહીં. તંત્ર દ્વારા સૂચનાઓ મળ્યા બાદ આપણા ઘરે જવું જોઈએ, રાહત અને બચાવની જે કામગીરીઓ હોય છે એમને મદદરૂપ જોવું જોઈએ, મદદરૂપ થવું જોઈએ, પણ આપણે ત્યાં ટોળા વળીને જોવા માટે ભેગા થવું જોઈએ નહીં. એ સમયે મદદ માંગવા માટે સેલ ફોન અથવા બિનજરૂરી ફોન કરવા જોઈએ નહીં, જેથી કરી આપણા મોબાઈલની બેટરી બચી શકે અને તંત્રને પણ સરળતાથી જે જગ્યાએ બચાવ કામગીરી કરવાની છે ત્યાં ઝડપથી પહોંચી શકે. હવે જોઈએ સુનામી. દરિયાની અંદર તળિયે ભૂકંપ આવવો અથવા મોટી હિમશિલાઓ ધસી પડવી કે દરિયાની અંદર જ્વાળામુખી ફાટે છે ત્યારે સુનામી આવે છે. સુનામી એટલે કે ઓછી તરંગ લંબાઈ ધરાવતા દરિયાના મોજાઓ જે એ વધારે તરંગ લંબાઈ ધરાવતા થઈ જાય છે, ઊંચા ઉછળે છે અને ઝડપથી સમુદ્રના કિનારા તરફ આવે છે એને સુનામી કહેવામાં આવે છે. સુનામી એટલે કે તોફાને ચડેલા સમુદ્રના મોજા. આ મોજાઓ એટલા ભયંકર હોય છે કે પોતાનો કિનારો વટાવી અને રહેણાંક વિસ્તારોની અંદર ઘૂસી જાય છે. આમની ખૂબ જ તાકાત હોય છે, સુનામીના મોજાઓની તાકાત ખૂબ જ હોય છે અને ઝડપથી દરિયામાંથી જમીન ઉપર ધસી આવે છે. એમની ઊંચાઈ સાધારણ મોજા કરતાં ખૂબ જ વધારે હોય છે. હવે આધુનિક ઉપગ્રહ દ્વારા સુનામીની આગાહી કરી શકાય છે. દરિયાની અંદર રોજે રોજ મોજા હોય છે પણ એ મોજાઓ સામાન્ય હોય છે, જ્યારે સુનામીના મોજા ખૂબ જ ઊંચાઈ ધરાવતા હોય છે અને ઝડપથી દરિયા કિનારા તરફ ધસી આવતા હોય છે. આ મોજાઓ પાણીની જે દિવાલ આવે, કોઈ મોટી દિવાલ હોય એ પાણીની દિવાલની રીતે ધસી આવતા હોય છે અને દરિયા કિનારે
ખૂબ જ જાનમાલનું નુકસાન કરે છે કે 26 ડિસેમ્બર 2004 ની અંદર હિન્દ મહાસાગરની અંદર જે આવ્યા હતા સુનામી આવ્યો હતો એમાં દેશના શ્રીલંકા અને ભારતના 2 લાખ લોકોનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો હવે સુનામી આવે એ સમયે શું કરવું જ્યારે તંત્ર આપણને ચેતવે છે કે સુનામી આવવાના છે આટલા સમયમાં અંદાજિત સમય આપ્યો હોય તંત્રએ 4 કલાકમાં 2 કલાકની અંદર દરિયાના મોજાઓ દરિયા કિનારે પહોંચી જશે અને જાનમાલને નુકસાન કરશે તો જ્યારે તંત્ર સાવચેતી આપે છે ત્યારે દરિયા કિનારા કે સમુદ્ર કિનારા તે શું થવું જોઈએ દૂર ખસી જવું જોઈએ અને તંત્ર દ્વારા રેડિયો ટીવી ઉપર સમાચાર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવું જોઈએ સમુદ્રની જે મોજાઓ ઉછળે છે એના ચિત્રો અવાજો અને પૂર્વ ચેતવણીના સંકેતો આપવામાં આવ્યા હોય છે તેથી તરત દરિયા કિનારેથી દૂર ખસી જવું જોઈએ કિંમતી સામાન અને ખોરાકની ચીજ વસ્તુઓ પીવાનું પાણી દવાઓ ટોર્ચ બધું જ લઈ નીચાણવાળી જગ્યાએથી ઊંચાણવાળી જગ્યાએ દૂર ખસી જવું જોઈએ હવે સુનામી આવી ગયા બાદ શું કરવા આપણે પગલાં ભરવા જોઈએ તો તંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરવું જોઈએ તંત્ર દ્વારા બચાવ કામગીરી હોય તો એમને મદદરૂપ થવું જોઈએ કાચા મકાનો જે પડી ગયા હોય કોઈ માણસો દટાઈ ગયા હોય તેની ખાતરી કરી એમને બચાવવા જોઈએ પાણી ભરાઈ ગયેલા મકાનોની અંદર પ્રવેશતા પહેલા ખાતરી કરવી જોઈએ જેથી કરીને અંદર ઝેરી જીવજંતુઓ હોય નહીં પાણી ગેસ અને વીજળીના જોડાણો અને જે ભંગાણો થયા હોય એને તંત્રને જાણ કર્યા પછી જોડવા જોઈએ આગળની આપત્તિ વિશે જોઈએ પૂર નદીની અંદર આવતો 10 મસ્તો પાણીનો પ્રવાહ એને પૂર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે નદી એના વહેણની બહાર વહેવા લાગે છે અને આજુબાજુની અંદર બધું જ તાણવા લાગે છે એને ભયંકર પૂર તરીકે ઓળખવામાં આવે છે આ ઘટના જે જગ્યાએ મોટી નદીઓ છે ત્યાં અવારનવાર બનતી હોય છે ભારતની અંદર બિહારમાં કોસી નદી દર વર્ષે તેમજ અસમ અરુણાચલ પ્રદેશની અંદર દર વર્ષે પૂર આવતા હોય છે આપણા ગુજરાતની અંદર 2017ની અંદર બનાસકાંઠાના જે ધાનેરા તાલુકાની અંદર ભયંકર બનાસ નદીમાં પાણી આવવાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ઘણા લોકોને જાનમાલની નુકસાની થઈ હતી ને પૂર આવવા માટે માનવ સર્જિત કારણો પણ જવાબદાર છે માણસ દ્વારા ત્યાં મોટા બંધો બનાવવામાં આવ્યા છે અને બંધોની અંદર જ્યારે પાણી સંગ્રહ થઈ શકતો નથી ત્યારે એકાએક પાણીને છોડી દેવામાં આવે છે જેના કારણે પૂરની સ્થિતિ સર્જાય છે માનવી દ્વારા જે પાણીના વહેણો જે નદીઓ છે એની અંદર વારંવાર પુરાણ કરતા દબાણ કરવામાં આવે છે અને માણસો આજે નદીના પટમાં વસવા લાગે છે એના કારણે પણ પૂરનો ભોગ બનવો પડે છે હવે પૂર આવે ત્યારે આપણે શું કરવું જોઈએ પહેલા તો એને આગાહી કરી શકાય આગાહી કરી શકાય તો પહેલાથી આપણે નીચાણવાળા વિસ્તારમાંથી દૂર ખસી જવું જોઈએ ભારે વરસાદ હોય તો પહેલા ઊંચાણવાળા વિસ્તારમાં જતું રહેવું જોઈએ ગરમ પાણી એ સમયે શું કરવું જોઈએ શુદ્ધ પાણી પીવું જોઈએ આપણી સાથે જે વડીલો હોય બાળકો હોય એમની જીવન જરૂરી દવાઓ તેમજ હાથબત્તી લાકડી ખાસ તો એક મજબૂત લાકડી એ સમય આપણે જે જગ્યાએ આશ્રયસ્થાન લેતા હોઈએ છીએ કોઈ જગ્યા ઉપર એ જગ્યાએ ઝેરી જીવજંતુઓ પણ આશ્રયસ્થાન લેવા માટે આવતા હોય છે જેથી કરી એમનાથી રક્ષણ મેળવવા માટે લાકડી પણ સાથે લઈ લેવી જોઈએ પૂર દરમિયાન શું ન કરવું પૂર ચાલુ હોય એ દરમિયાન પાણીની અંદર જવું જોઈએ નહીં ઘરના ગેસના જે ઘરની અંદર ગેસ કે વીજળી કનેક્શનો હોય એની મેઇન સ્વીચ બંધ કરી દેવી જોઈએ આપણું વાહન પૂરની અંદર ઘૂસાયું હોય તો એને કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં
जो बने तो वधारे व्यक्तिओ होय तो ज एने काढवानो प्रयत्न करवो जोईए, એટલે ભલે પાણીમાં જતો એનો બચાવ કરવો જોઈએ નહીં. આપણા જે પાલતુ પ્રાણીઓ હોય એને ખીલેથી છોડી દેવા જોઈએ. જો ખીલેથી છોડી દીધેલા પ્રાણીઓ હશે તો એ પોતાની રીતે એનો જીવ બચાવી લેશે, અને ખીલે બાંધેલા હશે તો પાણીમાં ડૂબીને મરી જશે. એ માટે એમને ખીલેથી છોડી દેવા જોઈએ, એ પોતાનો બચાવ કરી લેશે. ખોટી અફવાઓ અજાણ્યા પાણીની અંદર જવું જોઈએ નહીં. પૂર બાદ શું કરવું જોઈએ? તો પૂર બાદ જ્યારે પાણી ઓસરે ત્યારે જ આપણા ઘરની અંદર જવું જોઈએ. તાજો બદલાયેલો ખોરાક ખાવો જોઈએ. પાણીને જંતુ રહિત કરવા માટે ક્લોરિન નો ઉપયોગ કરવો જોઈએ, અને બને તો ઉકાળીને પાણી પીવું જોઈએ. પૂર આવે એટલે સાપ વિંછી જેવા ઝેરી પ્રાણીઓનો ખૂબ જ ઉપદ્રવ રહે છે, જેથી કરી સજાગ રહેવું જોઈએ. આવા પાણી પ્રાણીઓથી બચવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. હવે આગળની આપત્તિ જોઈએ, દુષ્કાળ. બે ત્રણ વર્ષ સુધી સતત વરસાદ ન પડે ત્યારે પાણી, ખોરાક અને અન્નની અછત વર્તાય છે, જેને દુષ્કાળ કહેવામાં આવે છે. બે ત્રણ વર્ષ સુધી સતત વરસાદ એક પણ ટીપું ન પડે અથવા નહિવત વરસાદ પડે ત્યારે પીવાનું પાણી, ખોરાક અને ઘાસચારાની અછત વર્તાય તેને દુષ્કાળ કહેવામાં આવે છે. દુષ્કાળ એ વિનાશકારી અને લાંબા સમય સુધી તેની અસર રહે છે. બીજી આપત્તિઓ જોઈ અને ખૂબ જ ટૂંકા ગાળાની અસર હોય, એની અસર કેવી હોય ટૂંકા ગાળા, જ્યારે દુષ્કાળની અસર ખૂબ જ લાંબા ગાળાની હોય છે, જેથી કરી માનવ જીવનને અસ્ત વ્યસ્ત કરી નાખે છે. સજીવ સૃષ્ટિને પણ, જીવ સૃષ્ટિનું આખું જીવ અર્થતંત્ર બગાડી નાખે છે, અસ્ત વ્યસ્ત કરી નાખે છે. પ્રાણીઓ પક્ષીઓ પણ મૃત્યુ પામે છે દુષ્કાળની અંદર, અને ઘણી વાર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. માણસો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. પહેલાં તો પાણીની અછત હોય તો પીવાનું શુદ્ધ પાણી મળી રહે એ માટે લોકો જો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય. બાળ મિત્રો તમે જોયું હશે તો રસ્તાઓ પર ઘેટાઓ અને ગાયો લઈને કચ્છી ભરવાડો આવે છે. એક શાના માટે આવે છે? જ્યારે પોતાના વિસ્તારની અંદર પીવાના પાણીને અછત હોવાના કારણે પોતાના પ્રાણીઓને બચાવવા માટે એ પાણીવાળા વિસ્તારની અંદર આવતા હોય છે. આ આપત્તિ નિવારણ જ્યારે વરસાદ બરાબર આવે છે ત્યારે એનું નિવારણ થાય છે. એટલે કે ખૂબ જ લાંબા ગાળાની આપત્તિ હોય છે તો દુષ્કાળ પહેલા આપણે શું કરવું જોઈએ? જો ચોમાસા દરમિયાન ખૂબ જ નહિવત વરસાદ આવ્યો છે તો આપણે આખા વર્ષનું આયોજન કરવું જોઈએ. એ થોડા ટૂંકા ગાળાની આપત્તિ છે, આપત્તિ કઈ છે લાંબા ગાળાની, તો આખા વર્ષનું આયોજન કરવું જોઈએ. સૌ પ્રથમ તો પાણીનો ઉપલબ્ધ જથ્થો કેટલો છે તો એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, અને ખેતીની અંદર ટપક ફુવારા સિંચાઈ પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. અનાજમાં માપબંધી દાખલ કરવી જોઈએ. અનાજ ઘરની અંદર ખાવા માટે જે અનાજ છે એની માપબંધી દાખલ કરવી જોઈએ કે એક વર્ષની અંદર કેટલું અનાજ ચાલે એમ છે. જો ખૂટે એમ હોય તો એની માપબંધી કરીએ તો એ વર્ષ અનાજને આપણે લાંબો સમય સુધી ટકાવી રાખીએ. અનાજનો બગાડ અટકાવવો જોઈએ, અનાજનો બગાડ અટકાવવો જોઈએ, અને જાહેર સમારંભો રાખવા જોઈએ નહીં, જેથી કરી અનાજનો બચાવ થાય અને આપણને લાંબો સમય સુધી અનાજ મળી રહે. દુષ્કાળ દરમિયાન રાહતદારી અનાજની વિતરણ ની સમસ્યા ઘટાડવી જોઈએ. બાંધકામો અટકાવવા જોઈએ, જરૂરી વગરના બાંધકામો, ઇમરજન્સી બાંધકામો સિવાયના બધા બાંધકામો અટકાવી દઈએ, જેથી કરી પાણીનો બચાવ કરી શકાય. અનાજ અને ઘાસચારાની જે સંગ્રહ પૂરી કરે એના સામે પ્રતિબંધાત્મક પગલાં ભરવા જોઈએ. ઘાસચારો અને અનાજની જે લોકો સંગ્રહ પૂરી કરી અને કાળા બજારી કરે એમના સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. હવે દુષ્કાળ બાદ એક શીખવા જેવું હોય છે, બીજી આપત્તિ તો આવે ને વહી જાય છે. જ્યારે દુષ્કાળ આવે ત્યારે એક વર્ષ કે બે વર્ષ સુધી આનો સામનો કરવો પડતો હોય છે. તો દુષ્કાળ બાદ આપણે શું કરવું જોઈએ? વાવી આયોજનની અંદર જળાશયોના
કામોને અગ્રતા આપવી જોઈએ કે જળાશયને ઊંડા કરવા જોઈએ, મજબૂત કરવા જોઈએ, જેથી કરી વધારે પાણીનો સંગ્રહ થઈ શકે, ભવિષ્યની અંદર દુષ્કાળ આવતો પહોંચી વળવા માટેના પગલાઓ ભરવા જોઈએ. અનાજના બફર સ્ટોક કરી શકાય એનું આયોજન કરવું જોઈએ. નદીઓને ચોક્કસ એકબીજા સાથે જોડી જે સમુદ્રની અંદર પાણી વહી જાય છે એનો ઉપયોગ વધારેમાં વધારે પાણી થઈ શકે એવું આયોજન કરવું જોઈએ. દુષ્કાળની હાલત શું હોય છે એ જોવું હોય તો માનવીની ભવાઈ જે પન્નાલાલ પટેલની નવલકથા છે એમાંથી જે માનવીની ભવાઈ ફિલ્મ બનાવવામાં આવી છે એકવાર બાળ મિત્રો જોજો તમે. દુષ્કાળની હાલતની અંદર લોકોની જિંદગી કેવી હોય છે એ સમજાઈ જશે. હવે આપત્તિની અસરો કે ભૂકંપ, પૂર, સુનામી કે વાવાઝોડા જેવી જે આપત્તિઓ છે જાનમાલનું નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં કરે છે. એની અંદર રસ્તાઓ, મકાનો વગેરેને ફરીવાર બાંધવા પડે છે. આ બધું કરતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારો પોતાના મકાનો ગુમાવ્યા છે, સ્વજનો ગુમાવ્યા છે, એમાં એ લોકો ભારે શોકની હતાશામાં હોય છે અને એમને હતાશા ઘેરી વળતી હોય છે. જે પરિવાર હોય કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય છે તેમની સ્થિતિ ભારે કફોડી બની જાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે, આપત્તિની અંદર કોઈ પણ તકલીફ આવવાના કારણે વિકલાંગતા આવી જાય છે, એ લોકો ખૂબ જ તકલીફમાં હોય છે. અને પુનર્વસનની સમસ્યા એ સમય ભારે વિકટ હોય છે. જે 2001 ની અંદર કચ્છની અંદર જ્યારે ભૂકંપ આવે ત્યારે આજ સુધી પહેલા જે હતું એવું ફરીવાર કચ્છ બનાવતા બનાવતા 20 વર્ષથી 20 સમયગાળો લાગી ગયો. ઘણા વર્ષો પછી કુદરતી આપત્તિઓ પછી ખૂબ જ ઝડપથી પુનર્વસન શક્ય બનતું નથી. આ પ્રકારની જેવી અસરોના કારણે આપણે પહેલી આપત્તિની અસરોમાં ઓછા વત્તા અંશે તમામ લોકો પર પડે છે. આપત્તિ આવે એટલે ઘણા બધા અસરો બધા ઉપર પડે છે. ગરીબ માણસના ઉપર વધારે અસરો પડે છે, જ્યારે અમીર માણસો પર એનો અસર ખૂબ જ ઓછી દેખાય છે. જ્યારે આપત્તિ, અકસ્માત કે ઘટનાઓ માનવ સર્જિત હોય અને આપણે સાવચેતી, આગમચેતી દાખવીએ તો આવી ઘટનાઓથી આપણે ઘણીવાર બચી શકતા હોઈએ, નિવારી શકતા હોઈએ છીએ. અકસ્માતો આપણે નિવારી શકતા હોઈએ છીએ. આમ બચાવ કાર્યની અંદર મદદરૂપ થઈ શકીએ અને કામગીરી જે થતી હોય એની અંદર અવરોધ ન કરીએ તો ઝડપથી હાથ ધરી કામ ઝડપથી થઈ શકે છે. અને આજના સમયની અંદર આધુનિક યુગની અંદર બચાવ કામગીરી પાછળ રહે છે અને વિડીયોગ્રાફી પહેલી થાય છે. જ્યારે કોઈ પણ અકસ્માત થાય તો એના વિડીયો પહેલા આવી જાય અને માણસને હોસ્પિટલ લઈ જવાનો હોય તો પહેલા લઈ જતા નથી. આવું કરવું જોઈએ નહીં, પહેલા બચાવ કામગીરી કરવી જોઈએ અને ફોટોગ્રાફી પાછળથી કરવી જોઈએ. આમ આપણે આપત્તિમાંથી બહાર આવી શકીએ. 2019 ની અંદર એક મોટી આપત્તિ આવી હતી બનાસ, ગુજરાતના કચ્છ બનાસકાંઠા પાટણની અંદર તીડ. તીડ એ કીટ છે, એની 11,000 જાતો છે. કે 2019 ની અંદર આજે રણ તીડ આવ્યા. આ તીડ નાનો જીવ છે પણ એના વજન કરતા એ હજારો ગણો લીલો ખોરાક ખાઈ શકે છે. જે જગ્યાએ એ બેસે છે ત્યાં રણ જેવું કરીને મૂકી દે છે. રણ તીડ તરીકે ઓળખાતા તીડ આવ્યા હતા. આ તીડ ગુજરાતની અંદર ખૂબ જ નુકસાન વેઠ્યું હતું અને જે ખેડૂતોને ખૂબ જ ખુવારી વેઠવી પડી હતી. આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આનું સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરી લેવું.